પહેલા ક્વેશ્ચન કર્યો તો સર તો આમ બે આ શું કરે કે તમે સર મને કારણ કે મોટાથી એ સારી રીતે દરેક લોકોને બને બરાબર ગમે ને કોને એવું ગમે કે મને કોઈ રોગ આવ્યો કોઈને નહીં ગમે પણ એવા ઘણા બધા પરિબળો છે કે જેને કારણે આપણી હેલ્થ ખરાબ થતી હોય છે સાહેબ કોઈ કહી શકશો કયા કયા પરિબળ છે એવું લત લાગી ગઈ હોય કે આદત હોય કે જે પી હોય પણ કરીએ છીએ તો એક વ્યસન છે પછી ઇરેગ્યુલર લાઈફ સ્ટાઈલ યસ એકદમ સાચી વાત સાચી હવા પાણી અને ખોરાક ચોખ્ખું મળે છે ખોરાક જે આપણે વેજીટેબલ કે જે ફ્રૂટ ખાઈએ છીએ એ તમે જો કેટલું બધું એમાં જંતુનાશક દવા કે રાસાયણિક ખાતર જે છે એ વાપરવું પડે છે વાપરવું પડે ને ખેડૂતોને તો જ આપણને એ આપી શકશે એને પાક વધશે અને તો જ આપણને મળશે તો એ જે બધી વસ્તુ છે એમાં જશે ને એ આપણે ખાઈએ એટલે આપણું શરીર જે છે ખરાબ થશે ખાય છે ને પ્લસ બીજું પાણી જે પાણી પીએ છીએ એ અત્યારે આપણને ચોખ્ખું મળે છે નથી મળતું બરાબર ને એટલે ઘણા લોકો વોટર પ્યુરિફાયર કે એવું બધું જે છે એ અત્યારે યુઝ કરતા હોય એમાં ક્ષાર હોય છે પાણીમાં એ ક્ષાર જે છે એ આપણે પીએ એટલે શું થાય અલ્ટિમેટલી આપણું શરીર ખરાબ થઈ જાય અને સૌથી ઇમ્પોર્ટન્ટ હવા કોરોનામાં તમે જો ઘણા લોકોને સૌથી હવા નથી મળી એને કારણે તમારે બીજા મતલબ ઓક્સિજન નથી મળે તો કેવી હાલત થઈ ગઈ તો હવા પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો આ ત્રણ વસ્તુ જે છે એ ધીરે ધીરે આપણા બોડીને નુકસાન કરે છે કારણ કે ખરાબ હવા આપણે શ્વાસમાં લઈએ એટલે ફેફસા ડેમેજ થાય હૃદય ડેમેજ થાય ઘણા બધા પ્રોબ્લેમ થાય બ્રેઇન ઉપર ઇફેક્ટ થાય તો આ ત્રણ તો હતી જ તે પણ એની સાથે સાથે અત્યારે જે આપણને ખબર જ નથી એવું એક અદ્રશ્ય પોલ્યુશન છે કે જે આપણા બોડી ઉપર ઘણી બધી ખરાબ અસર કરે છે જે આપણને ખબર જ નથી એનું નામ છે રેડિયેશન સમજાય કોઈને રેડિયેશન બરાબર તો મેં જ્યારે પહેલી વાર જોયું અને સ્ટડી કર્યો રેડિયેશન ઉપર પછી ખબર પડી કે આ તો હું જાણતો જ નહોતો કે આટલું બધું નુકસાન થાય છે આમ ખબર હતી કે નુકસાન થાય છે બરાબર પણ આટલું બધું આપણને નુકસાન કરી મને આઈડિયા જ નહોતો પછી થોડું ઘણું ડિટેલમાં જોયું જાણ્યું સ્ટડી કર્યો એના પ્રિકોશન્સ કે એના પરમેનન્ટ મેઝર્સ કે શું સોલ્યુશન છે એ બધું જ મેં જાણ્યું બધી ઓથેન્ટિસિટી ચેક કરી પછી ડિસાઇડ કર્યું કે આપણે જેટલા જાણીતા લોકો છે ને એને આ અવેરનેસ આપવી એટલે અમે મિશન ટુ ફાઇટ અગેન્સ્ટ અવેરનેસ કરીને આખું એક કેમ્પેન સ્ટાર્ટ કર્યું છે અને અમારો એમ જેટલા અમારા જાણીતા લોકો છે એને રેડિયેશનથી આપણને શું નુકસાન થાય ઇન્ડિયામાં કેવા કેવા પ્રોબ્લેમ થવા માંડ્યા છે કોઈ એક પર્સન ઉપર આપણે લાઈવ બતાવશું અને એક એવું પરમેનન્ટ સોલ્યુશન આપશું કે જેને એઇમ્સના ડૉક્ટરોએ પ્રૂવ કરેલું છે લાઈફ ટાઈમ સોલ્યુશન છે 100% રિઝલ્ટ ઓરિએન્ટેડ સોલ્યુશન છે એવું એક સોલ્યુશન આપીશ બરાબર તો આવનારી 15-20 મિનિટ જે પણ આપણે ડિસ્કસ કરીએ એ ધ્યાનથી એને સાંભળજો એને સમજવાની કોશિશ કરજો કારણ કે હું એવું ઈચ્છું છું કે અહીંયા બેઠેલા અથવા તો અહીંયા જેટલા પણ આપણે લોકો છીએ એ આપણે અને આપણા ફેમિલી મેમ્બર્સ 100% ભવિષ્યમાં રેડિયેશનથી આપણે બચી જઈએ કારણ કે રેડિયેશનથી શરદીથી લઈને કેન્સર સુધીના પ્રોબ્લેમ થાય છે બરાબર આટલું ડેન્જર છે કોને એવું ગમે મને કેન્સર થાય કોઈને ન ગમે બરાબર ઇવન શરદી પણ એક બીમારી થઈ હોય તો પણ આપણને નથી ગમતી બરાબર તો એટલું ડેન્જરસ છે તો ડરવાનું નથી આપણે એનાથી સેફ રહેવાનું છે કેવી રીતે સેફ રહી શકીએ એવું તમને વાત કરીશ બરાબર તો એના માટે હું તમને અમુક ક્વેશ્ચન કરીશ ખાલી સિમ્પલ હું તમને પૂછીશ આ રેડિયેશન જે છે ક્યાંથી જનરેટ થાય કોઈ કહી શકશો ક્યાંથી આવે યસ મોબાઈલ યસ બરાબર છે ઓકે મોબાઈલ એકદમ સાચી વાત છે રોજી તો યુઝ કરીએ પણ એકદમ સાચી વાત છે હવે ખાલી સિમ્પલ કેટલા લોકો પાસે મોબાઈલ નથી એને આ પૂછો કરો દરેક પાસે છે બરાબર આજે મોબાઈલ જે છે આપણા માટે એકદમ જરૂરી બની ગયું છે એક એવું ડિવાઇસ છે પાકીટ લઈને નહીં જઈએ તો ચાલશે પણ મોબાઈલ વગર કોઈને પણ નહીં ચાલે બરાબર ને કારણ કે પાછા જવું પડશે મોબાઈલ એટલું બધું અત્યારે અનિવાર્ય બની ગયું છે તો આ મોબાઈલ દરેક પાસે છે પછી હું તમને કહું છું પૂછું છું કેટલા લોકોના ઘરે ટ્યુબલાઇટ ફેન એસી ટીવી રેફ્રિજરેટર વોશિંગ મશીન
મોબાઈલ ટેબ્લેટ લેપટોપ ડેસ્કટોપ વાઈફાઈ રાઉટર સર્વર રૂમ માઇક્રોવેવ ઓવન હીટર ગીઝર ચીમની આ બધું છે અથવા તો આમાંથી થોડુંક છે લગભગ બધાના ઘરે છે બરાબર કેટલા લોકોના ઘરની આજુબાજુ મોબાઈલના ટાવર છે કેટલા લોકોના ઘરની આજુબાજુ ઇલેક્ટ્રિક થાંભલા આજે હાઈટેન્શન ટ્રાન્સમિશન લાઈન જે છે તો આ જેટલા પણ મેં ડિવાઇસ વાત કરીને જે કે ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે ને ઇલેક્ટ્રોસ્મોક જનરેટ કરે છે અને ઇલેક્ટ્રોસ્મોક ઇઝ નથિંગ બટ વન ટાઈપ ઓફ રેડિયેશન એટલે રેડિયેશન છે ઈ રેડિયેશન આપણા બોડી પર ઘણી બધી નેગેટિવ અસર કરે છે કેવી કેમ કરે હું તમને ખાલી વર્બલી કહું સવારે ઘણી વાર કદાચ આપણે ફીલ કર્યું હશે આપણે ઉઠીએ બરાબર તો હજી ઊંઘ પૂરી નથી થઈ હજી આપણે થોડીક વાર સૂઈ જઈએ અથવા તો માથું ભારે છે એવું ફીલ કર્યું છે કોઈ શું કરવા કારણ કે આ બધા ડિવાઇસમાં સૌથી વધારે નજીક હશે એ મોબાઈલ હશે આપણો બરાબર ને તો એ મોબાઈલ આપણા ઓશિકાની આજુબાજુ હશે કારણ કે મોબાઈલમાંથી જે રેડિયેશન નીકળે ને એ આપણા બ્રેઇન ઉપર એટેક કરશે અને ઘણી વાર એવું થાય કે આપણી ઊંઘ પૂરી નથી થઈ માથું ભારે છે આઉટ ફીલ થશે કારણ કે સતત બી એટેક કરીને એને કારણે આપણને ઊંઘાઈને જે આવી જોઈએ તે નથી આવતી પછી અત્યારે ઘણા બધા લોકોને આંખના કાનના પ્રોબ્લેમ થાય છે આંખ તમે જો નાની નાની એજમાં અત્યારે બાળકો છેલ્લા 2 વર્ષથી ઓનલાઈન ભણવાનું હતું કેટલા બધા બાળકોને ચશ્મા આવી ગયા ખાલી વિરાણી સ્કૂલમાં તે કંઈક એ લોકોએ ટેસ્ટ કરેલા હતા 2400 બાળકોના ટેસ્ટ કર્યા અને એમાંથી 800 બાળકોને ચશ્મા આવી ગયા કોરોના પછી સ્કૂલ સ્ટાર્ટ થઈ ગયા તો વિચારો 2400 માંથી 800 ને 33% હજી બીજાને કદાચ આવશે આપણને ખબર નથી તો ચશ્મા આવી ગયા પછી બાળકોના સ્વભાવ તમે જો ગુસ્સાવાળા થવા માંડ્યા ઘણા બધા બાળકો આ બધા ડિવાઇસ વગર તો જમશે નહીં ઉડે નહીં એટલે કેટલું બધું ખુલ્લું થવા માંડ્યું છે બરાબર પછી ઘણા બધા બાળકોને તમે જો આંખ ડ્રાય થવા માંડી ટૂંકમાં આંખનું જે લિક્વિડ છે ડ્રાય થવા માંડે એટલે ધીરે ધીરે શું થશે આપણી જોવાની એબિલિટી ઓછી થતી જશે પછી કાન કારણ કે મોબાઈલથી આપણે કાને રાખીને વાત કરીએ બરાબર તો કાન જે છે એ કાનમાં પણ આપણી સાંભળવાની ક્ષમતા જે છે એબિલિટી છે ધીરે ધીરે ઓછી થવા માંડી જો તમારા કોઈ જાણીતા ઈએનટી સર્જન હોય એમને ખાલી વાત કરજો કે છેલ્લા 5 વર્ષમાં તમને કાનના પ્રોબ્લેમ હોય એવા કેટલા આવે છે તો એવું કહેશે એક કાનમાં ઓછું સંભળાતું હોય અથવા સાવ ન સંભળાતું હોય તો કાનમાં ગાંઠ થઈ હોય ને જીવમાં આવા કેસીસ દિવસે ને દિવસે વધે છે બરાબર શું કરવા કારણ કે મોટાભાગના લોકો તમે જો ફોન આવે એટલે કાઢીને એક હાથ અને એક જ કાનેથી વાત કરશો હવે હું ફોનને જ ખાલી કન્સિડર કરીશ પણ બધા ડિવાઇસ આપણને ઘણું બધું નુકસાન કરે છે પણ મોબાઈલ આપણા બોડીની નજીક છે ને એટલા માટે હું ફોનની વાત કરું છું બરાબર બાકી આ બધા ડિવાઇસ થોડું આપણને નુકસાન થાય છે ઓકે પ્લસ ઘણા બધા લોકોને તમે જો અત્યારે હેરફોલ થાય છે એનું પણ એક કારણ જે છે એ રેડિયેશન છે વાળ સફેદ આવવા માંડ્યા અત્યારે નાની નાની એજમાં 38-40ની ઉંમરમાં લોકોને વાળ સફેદ થવા માંડે ઇવન એનાથી ઓછી એજમાં પણ થાય છે એનું પણ એક કારણ જે છે એ રેડિયેશન છે પછી ઘણા બધા લોકો પાનમાં કે તમાકુ નથી ખાતા એને ચામડીના પ્રોબ્લેમ થાય છે અથવા તો ચામડીનું કેન્સર થવા માંડ્યું કદાચ તમે ફીલ કર્યો શું કરવા કારણ કે એ લોકો મોબાઈલથી વધારે પડતી વાત કરતી હતો એક રીઝન જે છે એ પણ છે બરાબર પાનમાઓ નથી કરતા એને પણ ચામડીનું કેન્સર થાય છે સ્કીન કેન્સર થવા માંડ્યા છે એનું શું કારણ કદાચ તમે ઘણી વાર કહ્યું અને કોઈની કાંઈ વસર જ નથી કર્યું તો પણ એને મોઢાનું કેન્સર થયું એનું રીઝન એ છે પછી શરદી ઉધરસ નાની મોટી બીમારી તો થઈ હશે પ્લસ એક સૌથી ઇમ્પોર્ટન્ટ આપણી મેમરી તમે જો ઓછી થતી જાય છે યાદશક્તિ દિવસે ને દિવસે બરાબર પહેલાં આપણને કેટલા બધા મોબાઈલ નંબર યાદ રહેતા હતા અમુક વર્ષ પહેલાં અત્યારે આપણો જીઓનો નંબર યાદ નહીં હોય બરાબર કારણ કે જીઓનો નંબર લગભગ દરેક વ્યક્તિ પાસે હોય પણ એ નંબર યાદ નહીં હોય શું કરવા કારણ કે આપણે શું કર્યું છે આ બધી વસ્તુ આવી એટલે એમાં બધું રાખી દીધું છે એટલે આપણું બ્રેઇન જે છે એના ફંક્શનનું જે યુઝ કરવો જોઈએ આપણે નથી કરતા તો મેમરી લોસ પણ અત્યારે લોકોને થવા માંડ્યા છે સ્લીપિંગ ડિસઓર્ડરના પણ પ્રોબ્લેમ થાય છે બરાબર એટલે આ શું કરશે ધીરે ધીરે તમારી રોગ પ્રતિકારક શક્તિ ઘટાડશે અને પછી આગળ જઈને કોઈને કોઈ રોગ જે છે એ ક્રિએટ કરશે આ બધી મેં નાની નાની વાત કરી હવે એક્સ્ટ્રીમ કેસીસની હું તમને વાત કરું તો મોબાઈલ જે છે એ જનરલી આપણે ક્યાં રાખીએ ક્યાં શર્ટના પોકેટમાં અથવા પેન્ટના પોકેટમાં આપણે જેન્ટ્સ મોસ્ટ ઓફ બરાબર તો અહીંયા રાખશો માની લો કે તમે શર્ટના પોકેટમાં રાખશો તો શું થશે એમાંથી જે રેડિયેશન નીકળે ને એ આપણે હાર્ટ ઉપર એટેક કરે અને હાર્ટ ઉપર એટેક કરે એટલે શું થશે બ્લડ પ્રેશર વધશે અને અમુક સમય પછી બોડીનું સ્ટ્રેસ લેવલ વધવા માંડે અને વધે એટલે આપણને હાર્ટ એટેક આવવાના ચાન્સીસ બરાબર તો અહીંયા રાખો તો હાર્ટ એટેક આવે અહીંયા રાખીએ એટલે આપણા શુક્રાણુ ઉપર અસર થાય આપણી બાળકો પેદા કરવાની ક્ષમતા ઓછી થતી જાય છે બરાબર જે આપણા સ્પોર્મ જે છે ને ક્વોલિટી ને ક્વોન્ટિટી ઉપર ઇફેક્ટ કરે અત્યારે તમે જો રિંગ રોડ ઉપર કેટલા બધા આઈવીએફ સેન્ટર થઈ ગયા છે એનું એક કારણ આ છે એક રીઝન આ છે એવું નથી કે આને કારણે કંઈ પણ એક રીઝન આ છે અને દિવસે ને દિવસે આ વધતું રહે
ઇવન પ્રેગ્નન્ટ લેડી હોય એ જો વધારે પડતો ફોન અથવા તો આ બધા ડિવાઇસ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ તો યુઝ કરે તો આવનારો બાળક એ ફોન ખાપણ વાળો આવી શકે આટલું ડેન્જરસ બરાબર પ્લસ સૌથી ઇમ્પોર્ટન્ટ વધારે પડતી વાત માની લો કે આપણે આ ફોન જે છે એ કાને રાખીને વાત કરીએ તો એમ શું કરશે આપણા બ્રેઇન ઉપર એટેક કરશે રેડિયેશન અને એને લીધે બ્રેઇન કેન્સર સુધીના પ્રોબ્લેમ આપણને થઈ શકે બરાબર તો આટલા બધા આપણને પ્રોબ્લેમ થઈ શકે છે આ બધા મેં તમને જનરલી કીધા એટલે આ પ્રોબ્લેમ જે છે એવું નથી કે ફોન એક વર્ષ બે વર્ષ યુઝ કરીને થાય ઘણા લોકોને ત્રણ વર્ષે થાય ઘણા લોકોને પાંચ વર્ષે થાય ઘણા લોકોને સાત વર્ષે થાય પણ ધીરે ધીરે એ શું કરશે આપણા શરીરને કોપલું કરતું જશે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછું કરતું જશે અને પછી આપણને કોઈને કોઈ બરાબર આજે મોટાભાગના લોકો પોતાની હેલ્થ સારી રાખવા માટે જીમમાં જતા હોય એક્સરસાઇઝ કરતા હોય વોકિંગ કરતા હશો કદાચ કોઈ સપ્લિમેન્ટ કે કંઈક લેતા હશો ફરી આપણે કંઈક કેટલા લોકો કરે છે વોકિંગ કે જીમ કે ઘણા લોકો કરતા હશે બરાબર એ કરીએ છીએ શું કરવા આપણી હેલ્થ સારી રાખવા પણ આ એક અદૃશ્ય પોલ્યુશન છે જે દિવસે ને દિવસે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટાડતું જાય છે આપણી હેલ્થ ઓછી કરતું જાય છે બરાબર હું તમને અમુક ડિટેલ બતાવું હવે મેં તમને જે બધા ડિવાઇસ કીધા ને એ તમે જો તો આપણું ઘર છે આપણા ઘરની આજુબાજુ જ રહેવાના છે બરાબર આ બધા ડિવાઇસ આવી ગયા મેં તમને જે કીધા એવું બરાબર એમાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસથી વધારે અસર થશે ઇલેક્ટ્રિકલથી થોડીક ઓછી થશે પછી જે બધા પ્રોબ્લેમ કીધા એ બધા છે કે ફોકસ ઓછું થાય સ્લીપિંગ ડિસઓર્ડર થાય ટેન્શન વધે ઇરિટેશન થાય પછી એક્સ્ટ્રીમ કેસીસમાં હાર્ટ રિસ્ક વધે બ્રેઇન રિસ્ક વધે સ્પર્મ ઉપર ઇફેક્ટ થાય આ બધા એને રિલેટેડ ડિટેલ છે હવે આ એક ફિગર છે હું તમને બતાવું આ એક થર્મોગ્રાફિક ઇમેજ છે બરાબર આ લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બે ઇમેજ છે આજે છે ને એ નોર્મલ પર્સન છે ને એના ફેસનું ટેમ્પરેચર બતાવે છે ગ્રીન કલર જો તમે જો ગ્રીન કલર દેખાડે છે એટલે આપણે બધાનું ટેમ્પરેચર બતાવે છે બરાબર હવે આ જ વ્યક્તિ 15 મિનિટ ફોન કાને રાખીને વાત કરશે ને એટલે એનો ચહેરો આવો થઈ જશે ગરમ તમે જો જે પેલા ગ્રીન હતું એ ઓરેન્જ અથવા તો રેડિશ થઈ ગયું બરાબર એટલે શું થશે 15 મિનિટ આપણે ફોન પર વાત કરશું એટલે આપણા બ્રેઇનનું ટેમ્પરેચર 2-3 ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્ક્રીઝ થઈ જશે અને સાયન્ટિસ્ટોએ બ્રેઇન કેન્સર થવાનું મેઇન કારણ આ જ કીધું છે બ્રેઇન કેન્સર થવાનું મેઇન કારણ વધારે પડતી વાત એટલે કેટલા લોકો આપણામાંથી વધારે વાત કરે છે અને પછી આગળ જતા આપણને બ્રેઇન એટેક આવે બ્રેઇન કેન્સર સુધીના પ્રોબ્લેમ તો આટલું ડેન્જરસ છે હવે આ બધું મેં તમને કીધું WHO નો એક ડેટા છે જેમને 2011 માં એટલે કે આજથી લગભગ 11 વર્ષ પહેલા 2011માં રેડિયેશનથી આપણા શરીર ઉપર શું અસર થાય એનો એક સ્ટડી કર્યો એ સ્ટડીમાં WHO અને IRC કરીને એક બોડી છે ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર બરાબર એમણે સ્ટડી કર્યો કે રેડિયેશનથી આપણને શું નુકસાન થાય આ કરવાનું કારણ એ હતું કે ગ્લોબલી વર્લ્ડ લેવલે એ સમયે લોકોને હાર્ટ એટેક વધવા માંડ્યા લોકોનું સ્ટ્રેસ લેવલ વધતું હતું લોકોને બ્રેન એટેક વધવા માંડ્યા હતા એટલે બીમારી દિવસે દિવસે વધવા માંડી હતી એટલે એને એવો સ્ટડી કર્યો કે લોકોની લાઈફસ્ટાઈલમાં એવા શું ચેન્જીસ આવ્યા કે એને કારણે સડનલી આવા બધા ડિસીઝ વધ્યા પછી અમને ખબર પડી મોબાઈલ વધ્યા છે મોબાઈલના ટાવર એટલે આવી એક નવી ટેકનોલોજી આવી છે જેને 15-1 વર્ષ જેવું અને કદાચ એ હોઈ શકે એવું એને માન્યું અને પછી એને સ્ટડી કર્યું તો સ્ટડી કરીને એને કન્ક્લુડ શું કર્યું પોસિબલી કાર્સિનોજેનિક ન્યુમલ્સ આવું એમને કીધું અને આ સ્ટડીમાં વર્લ્ડના જે ડેવલપ કન્ટ્રી છે એવા 14 કન્ટ્રીના 31 સાયન્ટિસ્ટોએ ભાગ લીધો કારણ કે WHOનો સ્ટડી તો એમને તો ન હોય તો એ સ્ટડી કરીને એણે એવું કીધું કેન્સર સુધીની પોસિબિલિટી છે કોને તો કે જે લોકો વાયરલેસ ફોન યુઝ કરે છે એને એને મેલિગ્નન્ટ ટાઈપનું ગ્લિયોમા નામનું બ્રેઇન કેન્સર થવાના ચાન્સીસ સૌથી વધારે હતા આવું એણે ક્લિયર નામ લખીને આપ્યું અને એણે એને ગ્રુપ 2B કેટેગરી આપી હવે અલગ અલગ ડિવાઇસથી આપણા બોડી ઉપર જે અલગ અલગ અસર થાય ને બરાબર એની અલગ અલગ કેટેગરી હોય 1A, 1B, 1C, 2A, 2B, 2C એમાં 2B કેટેગરી છે એ કેન્સર સુધીની પોસિબિલિટીવાળી છે અને આ જ કેટેગરીમાં 2Bમાં એ લોકો અત્યારે ડીઝલ એક્ઝોસ્ટ ડીઝલનો જે ધુમાડો છે નીકળે એને લીડને અને સિગરેટ તંબાકુને આપેલા છે બરાબર અને 2011માં એને સિગરેટ તંબાકુ આ બધાની સાથે સાથે મોબાઈલ રેડિયેશનને પણ 2B કેટેગરી મતલબ સમજાય છે જે નુકસાન આપણને સિગરેટથી થાય છે તંબાકુથી થાય છે એ જ નુકસાન આપણને મોબાઈલ રેડિયેશનથી થાય છે આવું કોણે કીધું WHOએ ક્યારે કીધું
2011 માં. આજે કયું વર્ષ છે? 2022. ઇન્ડિયામાં હવે સ્માર્ટફોન આવ્યા એને 15-20 વર્ષ જેવું થયું, બરાબર? એટલે હવે તમે જુઓ, લોકોને આ બધા પ્રોબ્લેમ થવા મળ્યા લાગે છે. તમારી આજુબાજુના લોકોને નાની નાની એજમાં હાર્ટ એટેક આવે છે, નાની નાની એજમાં બ્રેન એટેક આવે છે, કેન્સરના કેસીસ દિવસે દિવસે વધવા મળ્યા. થાય છે, નાની મોટી બીમારીની વાત નથી કરતો. આ બધા તમારા નજીકના જાણીતા લોકો હશે એને કેન્સર થયું હશે, અથવા તો એને હાર્ટ એટેક આવ્યું હશે, આવું થાય છે. થાય છે ને, એક કારણ આ છે, મોબાઈલ રેડિયો, બરાબર? તો સિમ્પલ આ બધું મેં કીધું એ આપણને બી થઈ શકે, કારણ કે આ બધા ડિવાઇસ આપણી આજુબાજુ જ છે. તો હવે હું તમને કહું, કેટલા લોકો આવું ઈચ્છે કે આ બધું આપણને પણ થાય? હું નથી ઈચ્છતો. તમને કોઈને ન થાય એવું ઈચ્છું છું, તમને નહીં, તમે કે તમારા ફેમિલી મેમ્બર કે તમારા બાળકોને કોઈ નથી. એટલા માટે અમે આ અવેરનેસ આપવાનું શરૂ કર્યું, બરાબર? તો કેટલા લોકો એવું ઈચ્છે કે આપણે રેડિયેશનથી બચવું છે? કેટલા લોકોને એનું સોલ્યુશન જોઈએ છે? બધાને જોઈએ છે. બસ, તો એ સોલ્યુશન હું તમને આપવાનો છું, અને એ સોલ્યુશન લાઈફ ટાઈમ છે, બરાબર? અને એ સોલ્યુશન એવું છે કે એક્સપર્ટ એવું કહે છે કે જો તમે એ સોલ્યુશન લેશો તો તમારી લાઈફ ઓછામાં ઓછી 2 વર્ષ વધી જશે, જે આપણને ખબર નહીં પડે, પણ આ બધા પ્રોબ્લેમ ઓછા થશે આનાથી. એને કારણે આપણી લાઈફ 2 વર્ષ વધી જશે. આમ કોઈ એને મેઝર ન કરી શકે, પણ એક્સપર્ટ એવું કહે છે અમુક સ્ટડી ઉપરથી કે એ સોલ્યુશન લેવાથી લાઈફ વધે છે, બરાબર? તો એ સોલ્યુશન હું તમને આપીશ. એ પહેલાં હું ખાલી સિમ્પલ તમને એક વસ્તુ બતાવું. આ એક નાનું બાળક છે, 28 છે, એને સિગરેટ આપી છે. આપણામાંથી કેટલા લોકો આવું કરીએ, નાના બાળકને સિગરેટ આપીએ? નહીં આપીએ ને. પણ એ જ બાળકને આપણે મોબાઈલ આપશું, આ જમણી સાઈડ જે છે ને એમાં મોબાઈલ આપેલો છે, આપશો? કેટલા લોકો આપીએ છીએ? બધા આપીએ છીએ. પણ તમે સિગરેટ આપો છો કે મોબાઈલ આપો છો, બંને સરખું ડેન્જરસ છે, બરાબર? એટલે આપણે મોબાઈલ પણ નાના બાળકને આપવાનો નથી, કારણ કે આપણી કરતા નાના બાળકને 5-10 ગણું વધારે નુકસાન છે. શું કરવા જેવું તમને કહું, કારણ કે માની લો કે 5 વર્ષનું નાનું બાળક છે. આ બધા ટોપ લેવલના સાયન્ટિસ્ટો એનો ડેટા છે, એ જ હું તમારી સાથે શેર કરું છું. આ સ્ટડી કરતા મને 6 મહિના થયા, આ બધું ડેટા બધું કલેક્ટ કરતા, એટલો બધો મેં સ્ટડી કરેલો છે. 5 વર્ષનું નાનું બાળક હશે તો એની ખોપડીની થિકનેસ 0.5 mm જેટલી હશે, બરાબર? હવે એ જો ફોનનો ટચ કરશે ને તો એનો બ્રેનનો આ જે કલર કદાચ તમને દેખાતો હશે, દૂરના લોકોને કદાચ નહીં દેખાય, પણ એ ફોન યુઝ કરે ને તો એનો બ્રેન જે એરિયા છે ને એના 75% અંદર સુધી રેડિયેશન જશે, પેનેટ્રેટ થશે, બરાબર? કારણ કે એની ખોપડીની થિકનેસ ઓછી છે, એની રોગપ્રતિકારક શક્તિ ન હોય. 5ની જગ્યાએ 10 વર્ષનું બાળક થશે તો થોડીક રોગપ્રતિકારક શક્તિ વધશે, એની ખોપડીની થિકનેસ 1 mm હશે, તો એને 75% જેટલું નહીં રહે, 50% જેટલું નુકસાન થશે. અને આપણે બધા એડલ્ટ 18+ એજના જો આપણે ફોનનો યુઝ કે વધારે કરીએ તો આપણા બ્રેનનો 10-15% એરિયા ડેમેજ થશે. હવે તમે વિચારો, આપણું બ્રેન આપણા બ્રેનનો 10% એરિયા ડેમેજ થાય તો શું હાલત થાય? મગજ ખરાબ થયું, 10% એરિયા શું હાલત થાય? બહુ અઘરું છે. તો નાના બાળકને તમે કમ્પેરિઝન કરો, 75% જેટલું નુકસાન થાય. તો નાના બાળકને આપણે ફોન આપવાનો નથી, બરાબર? બને ત્યાં સુધી એવોઈડ કરવાનું, એ એટલો ડેન્જરસ છે. અથવા ફોન આપો તો એરોપ્લેન મોડમાં મૂકીને આપો, કે જે સિગ્નલ ન આવે તો ઓછી તકલીફ થશે, સિગ્નલ હશે તો વધારે નુકસાન થશે, બરાબર? તો આ ડેટા છે, અને આ બધા રેડિયેશનથી ઇન્ડિયામાં કેન્સરના કેસીસ થયા હોય ને એનો ડેટા છે. તમે જો 1 સાલ મેં છેકો લઈ લીધી આ કેન્સર, 1.25 સાલ પૂરી મોટે ફિરબીટ આવડતી ને અત્યારે પીડિત બોલે ઉની લાખો મેં કેન્સર કે મરીઝ જ્યાં રાખ્યો જણાય મોબાઈલ ટાવર. આ બધા ડેટા છે. આદિનાથ માર્ગ પર જ્યાં રેડિયેશન 7 લોકો કો કેન્સર રોકી મોત. આવા કેસીસ દિવસે ને દિવસે વધે છે. છેલ્લા 5-1 વર્ષમાં બહુ બધા થવા મળ્યા રેડિયેશનથી ચપેટ મેં રાત નથી. અહીંયા તો 2 ઘર હતા, એના ફેમિલી મેમ્બર અને એ એરિયાના 2 કૂતરાને કેન્સર થયું. પછી સાયન્ટિસ્ટો આવ્યા અને સ્ટડી કર્યો તો ખબર પડી કે રેડિયેશનને કારણે થયું છે, અને રેડિયેશનના જે નોર્મ્સ છે એની કરતાં ઘણું બધું વધારે હતું છે. પ્લસ આ એક એરિયામાં ગવર્મેન્ટે પહેલાં ટાવર માટે NOC આપી દીધું, પછી લોકોએ ઓપોઝ કર્યો ને, ગવર્મેન્ટે કીધું કે એરિયા અમારામાં નથી આવતો, આમ કરીને એ ઓપોઝ કરવાનું કર્યું હતું સૌ. કારણ કે અત્યારે તમે જો ઘણા બધા લોકો કોઈ એના ઘરની આજુબાજુ મોબાઈલ ટાવર આપતા હોય તો ઓપોઝ કરે છે, ત્યારે વિરોધ કરે છે. શું કરવા? કારણ કે લોકોને ખબર પડવા પડી કે ડેન્જર, અને જો તમારા ઘરની આજુબાજુમાં હોય તો એ સૌથી ડેન્જરસ છે, કારણ કે ત્યાંથી જ આ બધા સિગ્નલ આવશે આપણે, બરાબર? આવા ઘણા બધા અલગ અલગ ડેટા છે. આ બોમ્બેમાં વરલીમાં ઉષા કિરણ કરીને એક બિલ્ડિંગ છે, એની બાજુમાં
चार पांच मोबाइल ना टावर था तो त्यां छ महीना ना गाड़ा में ते छे ने कंसेक्यूटिव छ फ्लोर ऊपर पांचमा छठा सातमा आठमा नौमा ने दसमा ऊपर इतना फैमिली मेंबर था ने मने कोई ने एक ने कोई ने बे ने कोई ने त्रण ने कैंसर किया बराबर छ महीना का पीरियड में पछी त्यां साइंटिस्ट आया एक्सपर्ट आया ने पछी स्टडी कर्यो तो खबर पड़ी कि आ टावर ने कारण तो विचारो छ फ्लोर था बधा ने कैंसर किया छ महीना ना पीरियड में રેડિયેશન કારણ અથવા તો આ બધા પ્રોબ્લેમ આપણને થાય છે એનું રીઝન શું છે લિમિટ છે રેડિયેશન ની લીધે ખાલી હું તમને કહું વર્લ્ડ ના નોર્મ્સ મુજબ સેફ રેડિયેશન લિમિટ 0.5 મિલી વોટ પર સ્ક્વેર મીટર છે જે આવે જે ઇન્ડિયામાં 450 હોવી કેટલી જોઈએ 0.5 અને છે કેટલી 450 માની લો કે તમે 4 માઇક્રોનમાં કામ કરતા હોય ને 450 માઇક્રોનનો તમે કમ્પોનન્ટ મોકલાવો એવું કહેવા બરાબર એટલે કેટલી વધારે છે 900 ગણી વધારે યસ સર 900 ગણી વધારે છે પેપર ઉપર બધું ઓકે 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 હોય અને એક્ચ્યુઅલમાં ઇન્ટેન્સિટીની બહુ વધારે છે એટલે આપણને આપણી તકલીફ થાય છે અને એ ગવર્મેન્ટ સુધી બધાને ખબર છે પણ કોઈ એના ઉપર કાંઈ એક્શન નહીં હોય કારણ કે અત્યારે જો 5G ચાલે છે બરાબર 4.5 લાખ કરોડ રૂપિયા ગવર્મેન્ટને મળશે પણ જેમ જી વધે ને એમ આપણા માટે ન્યૂઝીલેન્ડમાં તમને ખબર હોય 5G ટ્રાયલ થયા થોડાક સમય પહેલાં કેટલા બધા પક્ષીઓ એક્સપાયર થઈ ગયા પછી એને બંધ કરી દીધા બરાબર એટલે આટલો ડેન્જર છે હવે રેડિયેશનથી બચવું હોય તો શું કરવાનું બરાબર એ હું તમને કહું પણ એ કહેતા પહેલા હું તમને એક પર્સન ઉપર આપણે લાઈવ વખત નો કરી કે કેટલું ડેન્જરસ છે જોવું છે બધાએ કારણ કે રેડિયેશન આપણે જોઈ શકીએ છીએ કારણ કે મેં પહેલી વાર સાંભળ્યું ત્યારે મને એમ કીધું આ શું આવી ખોટી ખોટી વાતો કરે છે કેવી રીતે આપણને આઈડિયા આવે બરાબર કારણ કે મેં રાજકોટમાં 150 જેટલા લોકો અને એમાં પહેલી વાર આખું સેશન એટેન્ડ કરેલું હતું બરાબર તો એને આખું ફીલ કરાવ્યું કારણ કે તમે જો રેડિયેશનને આપણે જોઈ નથી શકતા પણ એની હાજરી જે છે હું તમને ફીલ કરાવીશ કેટલું નુકસાન કરે છે હું તમને લાઈવ બતાવીશ તમને કોના ઉપર એકત્ર કરવો છે ઉસ્માનભાઈ ઉપર સ્ટેજ ટેસ્ટ કરવાનું છે કોઈ એક પર્સન ઉપર આવી જાય બરાબર ઉસ્માનભાઈ તો સિમ્પલ શું કરવાનું છે શું કરવાનું છે હું કહું હું એમના ઉપર એક અપત્ર કરીશ તમારે પછી જોઈને કહેવાનું છે કે આપણે શું જોયું છે બરાબર શું કરવાનું આપણે એક સ્ટ્રેન્થ ટેસ્ટ કરવાનો છે સિમ્પલ તમારે તમારા હાથ આમ રાખવાના બરાબર શોલ્ડર થયો હું શું કરીશ હાથને નીચે પડવાની કોશિશ કરીશ તમારે નીચે પડવા નહીં દેવાનો હાથમાં કોઈ પ્રોબ્લેમ નથી ને આ રાખી દો ડેન્જર છે એ વાયરલેસ છે ડેન્જર છે બરાબર ઓકે સમજાય એકદમ શું કરવાનું હોય આપણે ત્રણ વખત રાખશું પહેલાં તમારો ફોન હોય તો દૂર રાખી દો બરાબર ફોન ડેન્જર છે હું શું કરીશ ત્રણ કાઉન્ટ કરીશ પછી તમને પ્રેશર આપીશ તમારે નીચે નથી પડવા દેવાનો હાથ બરાબર નોમિનલ પ્રેશર આપીશ બહુ જોશ થી નહીં આપો કે ઓછું નહીં આપો એવું ફીલ થશે કે પ્રેશર આપ્યું છે ઓકે આ ધ્યાનથી દરેક લોકો જોજો કારણ કે આજ તમને ખબર પડશે કે કેટલું ડેન્જરસ છે ઓકે રેડી તમારું બેસ આપશો સમજાયું શું કરીશ ત્રણ કાઉન્ટ કરીશ પછી પ્રેશર આપીશ તમારો ઓપોઝ કરવાનો છે ઓકે રેડી 1 2 3 ઓકે રિલેક્સ આ ફર્સ્ટ ટાઈમ બરાબર પ્રેશર આપ્યું પ્રેશર રિલીઝ કર્યું એટલે હાથ ઉપર ગયો એટલે પ્રેશર આપ્યું એનું પ્રૂફ બરાબર ગુડ પ્રેશર સારું છે સ્ટ્રેન્થ સારી છે પાછા આવો પાછા આવો તમારો ફોન લઈ લો ક્યાં છે તમારો ફોન હવે આ સિમ્પલ ફોન આવો જ ફોન દરેક પાસે છે આ ફોન તમે રેગ્યુલર જ્યાં રાખો ત્યાં રાખો ફરી વાર એ જ અખતરો પાછો કરશું આપણે ઓકે પાછા રેડી થાવ એટલે તમે રેડી થાવ એટલે ઓકે રેડી તમારું બેસ્ટ આપશો જોજો
रेडी वन टू थ्री रिलैक्स अवे फोटो ओके आ सेकंड टाइम क्या है बराबर हजी एक अपन ड्राफ्ट करवा रहे हैं अब हमारा फोन ले लीजिए बराबर हमारा फोन छे हमारा फोन पास होता है ड्राफ्ट पाछो एज अखत रो आपने करो ओके पाछा रेडी थावे लगे रेडी तमारो बेस्ट आपसो वन टू थ्री તમને શું ફીલ થયું કહી શકશો તમને નહીં આઈડિયા તમને કહ્યું એટલા કોઈ કહી શકશો શું જોયું થી વધારે હા યસ કરવું છે કોઈ ઉપર હજી એક વાર કે હું કહી દઉં સમજાઈ જશે બરાબર ફરી વાર રેડી ના સ્માર્ટ નથી ખાલી રેડી વન ટુ થ્રી તમારે મારે તો ઓછો કરી તમને નીચે પડવાની કોશિશ કરી તમારે નીચે પડવાની ઓકે ત્રણ કાઉન્ટ કરીશ પછી પ્રેશર આપીશ ઓકે વન ટુ થ્રી પરફેક્ટ હવે તમારો ફોન લઈ લો ફોન રેગ્યુલર જ્યાં રાખો છો ત્યાં રાખો બરાબર પાછો એ જ ખતરો કરશો પાછા રેડી લાવેલી ગયો તમારો બેસ આપશો વન ટુ થ્રી ઇવન પ્રેશર પણ ઓછું આપવું પડશે બરાબર હવે એક ફોન રાખી દો પાછો હવે મારો ફોન લીધો પાછો એ જ અખતરો કરશો ત્રણ વાર કરશો એટલે થોડુંક પ્રેશર ઓછું થશે બરાબર કારણ કે સતત ત્રણ વાર કરીએ એટલે પણ એ તમને ફીલ થઈ જ જશે ત્રણ વાર કરશો રેડી થાય રેડી તમારો બેસ્ટ આપશો વન ટુ થ્રી સમજાય છે હવે કોઈ કહી શકશો શું જોયું આપણે બે વખત રાખી અલગ અલગ મેં આવીને છે લગભગ 800 લોકો ઉપર ગયા ઓકે એ તો છે જ પણ હું તમને કઈ શું કરવા છે પણ આપણે ત્રણ વખત રાખ્યા બરાબર ફર્સ્ટ ટાઈમ કર્યો ને ત્યારે ફોન તમારા કે મારા બોલીથી દૂર હશે એટલે એક્સપર્ટ એવું કે છે 1.5 ફીટ થી વધારે આ દૂર હશે ને તો એનું રેડિયેશન આપણને અસર ઓછી કરશે બરાબર જેમ ફોન દૂર હશે એમ નુકસાન ઓછું થશે જેમ નજીક આવશે એમ નુકસાન થશે એટલે પહેલી કેસમાં ફોન દૂર હતો એટલે તમે 100% તમારી એનર્જી આપી છે કે મેં આજ નીચે પડવાની કોશિશ કરી પણ હું ન પાડી શક્યો બરાબર 100% તમે તમારી સેલ્સ આપી સેકન્ડ કેસમાં શું થયું ફોન તમારા બોડીને ટચ થયો હવે ફોનમાંથી શું નીકળે સતત રેડિયેશન એ શું કરે સતત તમારા બોડી ઉપર એટેક કરતું હોય કારણ કે એમાંથી પલ્સ કન્ટિન્યુઅસલી કરતા હોય બરાબર એટલે બીજા કેસમાં શું થયું ફોન તમારા બોડીને ટચ થતો હતો અને તમારા બોડી ઉપર રેડિયેશન એટેક કરતું હતું તમારા બોડીની સેલ્યુલર કોમ્યુનિકેશન સિસ્ટમ ડિસ્ટર્બ થઈ ગઈ એને લીધે બ્રેઇન સુધી સિગ્નલ પહોંચ્યા નહીં એને લીધે તમારી એનર્જી આવતી અને સાયન્ટિસ્ટ એવું કહે છે ખાલી તમે એને પકડો ને અને જો સિગ્નલ આવતા હોય તો તમારી એનર્જી ઓછામાં ઓછી 30% ડાઉન થઈ જાય પકડવાથી સિમ્પલ ટચ કરવાથી બરાબર એ જ મેં તમને ટચ કરી ફીલ કરી હવે બીજા કેસમાં તમે તો બે જ આંગળીથી પ્રેશર આપ્યું છે હવે બે આંગળીથી વધારે પ્રેશર આપી શકે કે આખા હાથથી આપી શકે તો બે આંગળીથી પણ હું ઇઝીલી હાથ નીચે પાડી શકું મારે પ્રેશર ઓછું દેવાની જરૂર પડે તો એ હાથ નીચે પાડી શકે શું કરવા મોબાઈલ બોડીને ટચ કરવો જોઈએ હવે તમે કહો કેટલા સમય સુધી ફોન આપણા બોડીને ટચ થતો હોય છે આખા દિવસમાં તો એટલો સમય તમારી શક્તિ 30-30% ગણીએ ઓછી થતી જાય છે સતત તમારી રોગ પ્રતિકારક શક્તિ 30% ઓછી થઈ જાય ઓટોમેટિક ગમે એટલે આપણે કેર કરીએ એમને ઓછી થઈ જશે એટલે આટલું ડેન્જરસ છે બરાબર અને એક્સપર્ટ એવું કહે છે
ફોનમાં એક એસએઆર વેલ્યુ હોય, કદાચ તમને ખબર હશે, સ્પેસિફિક એબ્સોર્પ્શન રેટ કહેવાય, કે જે ગવર્મેન્ટના નોર્મ્સ મુજબ 1.5 વોટ પર કેજીથી ઓછું હોવું જોઈએ. આ ગવર્મેન્ટના નોર્મ્સ છે. આ જે બોડી ને ગ્રેડ એવી રીતે બે ના અલગ અલગ હોય. તમે *S07S કરશો ને તમારા ફોનમાં, એટલે દેખાશે તમને કેટલું થયું. બરાબર, હવે એ કયા બેઝ ઉપર ડિરાઈવ કરેલું છે? 148 વર્ષ પહેલા એને ડિરાઈવ કર્યું. ત્યારે ફોન કેટલો યુઝ થતો હતો? અને અત્યારે 48 વર્ષ પહેલા ફોન સુધી લગભગ કોઈને ખબર નથી, અમુક લોકોને ખબર નથી. તો ત્યારે નોર્મ્સ એ ડિરાઈવ કર્યા હતા કે તમે 1 કલાકમાં 6 મિનિટ અને આખા દિવસમાં 30 મિનિટ ફોનને ટચ કરો ને તો તમને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય. એટલે એ 1.6 વોટ પર કેજી જે છે એ એ બેઝ ઉપર ડિરાઈવ કરી છે. જેવો તમારો યુઝ દિવસમાં 30 મિનિટથી વધારે થયો અથવા તો કલાકમાં 6 મિનિટથી વધારે થયો, એટલે તમારા બોડી ઉપર નેગેટિવ ઇફેક્ટ થવાનું શરૂ કરશે. કોઈના કોઈ કિસ્સો કરે રોગ પ્રતિકારક શક્તિ ઘટાડશે, એટલે પછી કંઈક ને કંઈક તકલીફ પડશે. અને એક્સપર્ટ એવું કહે છે કે તમારો ફોન તમારે ત્યાં રાખવાનો જે તમારા બોડી જે છે એનો અંગ તમને વાલું હોય. આ સિમ્પલ, તમારા બોડીનું જે અંગ તમને વાલું ન હોય ને ત્યાં તમારે ફોન રાખવાનો. હવે એવું કહ્યું હોય કે આપણને ન ગમતું હોય, બરાબર, તો આટલું ડેન્જરસ છે. હવે તમારામાંથી કેટલા લોકો કલાકમાં 30 મિનિટથી ઓછો ફોન ટચ કરે? સર, વાવ, ગ્રેટ સર, માટે જોરદાર કહેજો. રિયલમાં ઓછો ફોન ટચ કરવાનો, બરાબર, દિવસમાં 30 મિનિટથી ઓછો ફોન ટચ કરવાનો દિવસમાં. આ કલાક નહીં સર, કલાકમાં 6 મિનિટ છે અને દિવસમાં 30 મિનિટથી ઓછો ફોન યુઝ કરવાનો અથવા તો ટચ કરવાનો, બરાબર. આ ફર્સ્ટ, બરાબર, આવું પોસિબલ નથી. નથી પોસિબલ એટલે જ હું અહીં આવ્યો છું એક સોલ્યુશન દેવા માટે. હવે ત્રીજા કેસમાં મારો ફોન લીધો હતો, મારા ફોનમાંથી પણ રેડિયેશન નીકળશે, પણ મારા ફોનમાં તમે જોયું છે પહેલી વાર તો એવું જોર લગાવી શક્યા, લગાવી શક્યા ને, બરાબર. એ શું કરવા? કારણ કે મારા ફોનમાં મેં એક એવું નાનકડું ડિવાઇસ લગાવેલું છે, આવું પ્યુરિફાયર, નાનકડું સ્પીકર ટાઈપનું છે. આ શું કરશે? મોબાઈલમાંથી રેડિયેશન નીકળશે, પણ એ રેડિયેશનથી તમારા બોડીને કોઈ પણ પ્રકારની ખરાબ અસર નહીં થવા દે. અને આ ડિવાઇસ 3 વર્ષ સુધી અમેરિકા, ઇન્ડિયા અને ઇંગ્લેન્ડમાં ટેસ્ટ થયેલું છે, પછી એને માર્કેટમાં લોન્ચ કરેલું છે, બરાબર. અને ઇન્ડિયાની અત્યારે top 50 કંપની, જે મોટી મોટી જેટલી રિફાઇનરી બધું છે, એ બધા જ એના ક્લાયન્ટ છે, બરાબર. અને આ ડિવાઇસ એમ્સના ડોક્ટરોએ પ્રૂવ કરેલું છે, ઓકે કરેલું છે એમ્સના ડોક્ટરો. એમ્સ એટલે ઇન્ડિયાની સૌથી સારામાં સારી મેડિકલ એજ્યુકેશન સંસ્થા. એ જનરલી કોઈ પ્રાઇવેટ કંપની માટે કામ નથી કરતી, બરાબર, કોઈ સ્ટડી નથી કરતી, પણ આખા ઇન્ડિયામાં એક જ કંપની એવી છે કે જે પ્રાઇવેટ છે અને એનો સ્ટડી એમ્સે કર્યો, કારણ કે કંઈક અલગ હતું આ એટલા માટે. અને સ્ટડી કરીને એને એવું કીધું કે આ રાખવાથી તમારું બ્રેઇન અને હાર્ટ ઉપર ઇફેક્ટ નથી થતી, જે રેગ્યુલર જે આપણું હોય છે એ રીતે નોર્મલ કરે છે. એટલે આટલું પ્રૂવન છે, બરાબર. તો આ કન્સેપ્ટ જે છે એ આ ટાઈપનો છે. અને અમુક તમને ડિટેલ બતાવું છું, એટલે શું કરવાનું છે? જો આપણે આપણા બાળકોને અને આપણા ફેમિલી મેમ્બરને રેડિયેશનથી સેફ કરવા હોય તો તમારા ઘરમાં જેટલા ફોન છે એ દરેક ફોનમાં આ ડિવાઇસ લગાવી દેવું. આ જિંદગીમાં એક જ વાર લેવાનું છે, લાઈફમાં એક વાર. ફોન ચેન્જ કરો, આને કાઢીને બીજા ફોનમાં લગાવી શકો, બીજો ફોન ચેન્જ કરો, ત્રીજા ફોનમાં લગાવી શકો, કારણ કે આની કોઈ એક્સપાયરી નથી, બરાબર. એક્સપાયરી નથી એટલે જ હું આ કરું છું, બરાબર. તો આ એક લગાવવાનું છે. બીજું કઈ કઈ કેર રાખવાની? અત્યારે ઘણા બધા લોકો સિમ્પલ, તમને કોઈ ફોન આવે એટલે સીધું બહારે વાત કરે, તમારે થોડું દૂર રાખવાનું તો અવાજ સંભળાશે, અથવા તો લાઉડ સ્પીકર રાખવાનું, અથવા વાયરવાળા હેડફોન રાખવા, ટૂંકમાં ઇયરફોન રાખવાના, કે જેથી કરીને ફોન તમારા બોડીથી દૂર રહે. ઇવન તમે જ્યારે ટ્રાવેલ કરતા હોય ત્યારે બને ત્યાં સુધી વાત નહીં કરવાની, કારણ કે ટ્રાવેલ કરી ત્યાં શું થાય, એક ટાવરના સિગ્નલ કટ થશે, બીજા ટાવરના સિગ્નલ પકડશે, એ સમયે મેક્સિમમ રેડિયેશન નીકળે. અને જ્યારે તમે કોઈ ક્લોઝ જગ્યાએ છો અને મેટલવાળી છે, મતલબ ટ્રેનમાં બેઠા છીએ, કારમાં બેઠા છીએ, લિફ્ટમાં છીએ, ત્યારે બને ત્યાં સુધી ફોન યુઝ નહીં કરવાનો, કારણ કે મેટલ અને રેડિયેશન આ બંનેનું કોમ્બિનેશન સૌથી ડેન્જરસ છે આપણા બોડીમાં, બરાબર. તો આટલું ઓલું છે. હવે આ બધી કેર કેટલા લોકો કરી શકે? સિમ્પલ ખાલી પૂછ્યું, કલાકમાં 6 મિનિટથી ઓછો અથવા દિવસમાં 30 મિનિટથી ઓછો ફોન કેટલા લોકો ટચ કરી શકે? બરાબર, બહુ તકલીફવાળું છે, લગભગ કોઈ નહીં કરી શકે. એટલે આપણે શું કરવાનું? આપણા ઘરમાં જેટલા ફોન છે દરેક ફોનમાં આ ડિવાઇસ લગાવવાનું. હવે તમે ફોન પરચેસ કરો તો ફોનના મેન્યુઅલમાં ઘણું બધું લખેલું હોય, કોઈ વાંચે છે?
હવે શું લખ્યું છે હું તમને કહું, 12 વર્ષથી નીચેના બાળકોએ ફોન વાપરવો નહીં, આવું લખેલું હોય ફોનના મેન્યુઅલમાં, બરાબર. પછી કોઈ પણ સમયે તમારો ફોન તમારા બોડીથી 1.5 ફીટથી વધારે ડિસ્ટન્સે રાખવાનો. હાર્ટના પેશન્ટ નજીક આવવું નહીં, શું કરવા, કારણ કે ત્યાં રેડિયેશન છે એટલા માટે, બરાબર. તો ઘણા બધા ફોર્મમાં લખ્યું છે, ખાલી મારે તમને આ બતાવવાનું હતું. આઈપેડ એટલે એપલ કંપની સારામાં સારી કહેવાય, એપલનો આઈપેડ તમે લ્યો ને તો આઈપેડના મેન્યુઅલમાં એવું લખેલું છે કે જો આઈપેડ એરોપ્લેન મોડમાં હશે ને તો એ બાળકો માટે ડેન્જરસ છે, આવું એપલ કંપની લખી આવે છે. હવે વિચારો, એરોપ્લેન મોડ એટલે સિગ્નલ નહીં આવે તો એ ડેન્જરસ છે, તો એટલું ડેન્જરસ છે, આવું ઘણા બધા અલગ અલગ ફોનના મેન્યુઅલમાં બધું લખેલું છે. તો આ આખું ઓલો છે, અત્યારે ધીરે ધીરે ઘણા બધા કન્ટ્રી વાયરલેસ વાઇફાઈ ડિવાઇસીસ બેન કરવા માંડ્યા, ફાઈબર ઓપ્ટિકલ કેબલ જે છે એ યુઝ કરીએ તો વધારે સારું છે, બરાબર. જો લેન્ડલાઇન હોય તો સૌથી બેટર છે આપણા ઘરે, કારણ કે વાયરવાળું છે, વાયરવાળું તમે કોઈ પ્રકારનું નુકસાન નહીં કરતું. એટલું વાયરલેસ છે, રિમોટ ઓપરેટેડ છે, એ બધું ડેન્જરસ છે અને બધાની ઘણી બધી અસર. ઇવન તમે લેપટોપ કે આ કોમ્પ્યુટર ઉપર એ કીપેડ જે છે ને કરો ને, ટચ કરો ને, તો એમાંથી પણ ઇલેક્ટ્રિકલ રેડિયેશન આવે, એ પણ આપણને નુકસાન કરે, બરાબર. તો સૌથી પહેલી વાત આપણે કરી મોબાઈલ માટેની, એટલે તમારા જેટલા ફોન છે એ દરેક ફોનમાં આવું એક નાનકડું ડિવાઇસ રેડિયેશન પ્યોરિફાયર લગાવી દેવાનું, આખા વર્લ્ડમાં કોઈ કંપની પાસે નથી, બરાબર. આપણે લોકો લખી છે કે ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ થાય છે અને ઇન્ડિયામાં જ આ આખું બને છે, એ લોકો વર્લ્ડમાં ઘણો બધો બિઝનેસ બી કરે છે, ઘણો બધો વર્કે કરે છે, પણ આવું ડિવાઇસ આખા વર્લ્ડમાં કોઈ કંપની પાસે નથી. આ ક્લિનિકલી પ્રૂવન છે, ક્લિનિકલ ટ્રાયલ્સો પ્રતિષ્ઠિત કરીને ઇન્ડિયાની એક બોડી છે, એને આના ઉપર સ્ટડી કરેલા છે. હવે જનરલી ક્લિનિકલી શું કહેવાય, દવા લઈએ તો આપણને ફાયદો થાય, બરાબર, કોઈ સપ્લિમેન્ટ ખાઈએ તો આપણને ફાયદો થાય, પણ એ સિવાય આખા વર્લ્ડમાં ખાલી આ ડિવાઇસ જ એવા છે, એક આ છે અને બીજું એક આવું રાઉન્ડ ટાઈપનો એક ગ્લોબ આવે છે. આ બે ડિવાઇસ એવા છે કે જે તમે તમારા ઘરમાં રાખશો અથવા યુઝ કરશો તો તમારા બોડી ઉપર પોઝિટિવ અસર કરશે. હવે એનો એક ડેટા હું તમને ખાલી બતાવું, એ શું છે એ સિમ્પલી તમને કહું, 2 મિનિટમાં આવે, થોડોક ટાઈમ વધારે થઈ ગયો. આ એમ્સના ડોક્ટરોનો રિઝલ્ટ રિપોર્ટ છે, એમ્સના ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર મંજરી ત્રિપાઠી આના ઉપર સ્ટડી કરી દીધું. જનરલી કોઈ એમ્સના ડોક્ટર પોતાનું નામ નહીં આપે, પણ અહીંયા એને સ્પેસિફિક નામ સાથે કીધું કે મારું નામ લખજો અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પબ્લિશ થઈ ગયું 28 જાન્યુઆરી 2021માં, બરાબર. આ એક મારે તમને બતાવવું છે, એ લોકોએ આવા ઘણા બધા ડોક્ટર સાયન્ટિસ્ટો પ્રેઝન્ટ હતા. દિલ્હીમાં સાકેતમાં મેક્સ હોસ્પિટલ છે, કદાચ કોઈને ખબર હોય તો, ત્યાં એમણે હાર્ટના પેશન્ટ ઉપર સ્ટડી કર્યો. હવે જનરલી નોર્મલ પર્સન હોય જેના હૃદયના ધબકારા 70-80 વચ્ચે હોય, જે હાર્ટના પેશન્ટ હોય ને 80 અપ હોય, એટલે જેમ હૃદયના ધબકારા વધારે એમ હાર્ટના પેશન્ટ સિવિયર કહેવાય, બરાબર. તો 85 હોય તો વધારે કહેવાય, 82 હોય તો એનાથી થોડા ઓછા કહેવાય, પણ હાર્ટના પેશન્ટ કહેવાય. તો એણે 82થી વધારે હતા ને એવા 155 લોકો સિલેક્ટ કર્યા, બરાબર, હાર્ટના પેશન્ટ સિલેક્ટ કર્યા, સ્ટડી કર્યો તો સ્પેસિફિક આ ડિવાઇસ ઉપર સ્ટડી કરેલો છે. પછી મેલ અને ફિમેલના 14 દિવસના એમને રીડિંગ લીધા, તો ફિમેલમાં આવ્યા 87.2 અને મેલમાં આવ્યા 86.7, બરાબર. આ એણે સ્ટડી કર્યો, બરાબર. તો 87 અને 86 એટલે સિવિયર થયા, એવરેજ 155 લોકોના મેલ અને ફિમેલના અલગ અલગ. પછી એમના ફોનમાં આ ડિવાઇસ આપ્યો, એમની આજુબાજુ એનો ગ્લોબ હતો એ રાખ્યો, પછી પાછા 14 દિવસના રિઝલ્ટ મેઝર કર્યા, તો જે ફિમેલમાં 87.2 હતા ને એ 86.7 થઈ ગયા, અને મેલમાં જે 87-86 હતા એ 86.6 થઈ ગયા. મતલબ સમજાય છે, પલ્સ રેટ 6.5-5% ડાઉન થયા, અને પલ્સ રેટ ડાઉન થયાનો મતલબ આપણા બોડીનું સ્ટ્રેસ લેવલ ઓછું થયું, બ્લડ પ્રેશર ઓછું થયું, અને અલ્ટિમેટલી હાર્ટ એટેક આવવાના ચાન્સીસ ઓછા થયા, બરાબર. એટલે આ ડિવાઇસ એવું છે કે ક્લિનિકલી પ્રૂવન છે, એટલે લોકો એવું કહે છે કે આ ડિવાઇસ તમારા ફોનમાં હોય, માની લો કે તમે અહીંયા રાખો તો તમારા પલ્સ રેટ નોર્મલ કરવાનું પણ કામ કરે છે, અને એને કારણે તમારી લાઈફ 2 વર્ષથી ઉપરી જાય છે, બરાબર. તો આ એના બધા ડેટા છે, વધારે ડિટેલમાં નથી જતો. ડોક્ટર લાલ ત્રિપાઠી આપણે જે હાથનો કર્યો ને એવો એને સ્ટ્રેન ટેસ્ટનો સ્ટડી કરેલો છે આખો, આ એનો સર્ટિફિકેટ છે. આ કંપનીનું ટર્નઓવર 7000 કરોડનું છે, ડોક્ટર લાલ ત્રિપાઠી એટલે બહુ મોટું ગ્રુપ છે, અને આ બધા એના ક્લાયન્ટ છે.
કે જે કંપનીએ એની ઓફિસને એના એરિયાને એના એમ્પ્લોયને રેડિયેશન પ્યોરિફાયર આપેલા છે, ઇન્ડિયન ઓઇલ, બીપીસીએલ, એચપીસીએલ, ગેલ, વેદાંતા, સેલ, ભારત ઓમાન, આઈટીસી, ઇન્ડિયાની ટોપ 50 જે મોટી મોટી કંપની છે એ બધા તેના ક્લાયન્ટ છે. એસઆર, આર્ટ ઓફ લિવિંગ, વિવોકો, અંબુજા સિમેન્ટ, એશિયન પેન્ટ, ઘણા બધા. અને ઇવન ઘણા બધા સેલિબ્રિટીના ઘરને પણ બધા રેડિયેશન ઉઠાવી કર્યું છે. એમાં કેટરીના કેફ, જેકી શ્રોફ, હર્ષદ વાસી, અર્દાર સામી, અનિલ કપૂર, કુમાર મંગલમ બિરલા, આ બધા જ છે. બરાબર, આ બધાના ઘરને એ લોકોએ રેડિયેશન ફ્રેન્ડલી કરેલું છે. જીતેન્દ્ર મોટી સાહેબ સાથે સેલ્ફી લે છે, એના ફોનમાં પણ એવું ડિવાઇસ છે. તમે કહો ઇવન જુહી ચાવલા પણ વર્ષોથી રેડિયેશન ઉપર વર્ક કરે છે. એમણે 5G માટે ઘણો બધો ઓપોઝ કર્યો પણ ગવર્મેન્ટ એના ઉપર ફાઇન કરી દીધો સીધો. બરાબર ને, કારણ કે કોઈ જો ઓપોઝ કરવા જશે ને આવી રીતે તો ગવર્મેન્ટને લોસ છે. એટલે શું કરશે, ઉલટું ઓલું કરશે. એને લગભગ કેટલો 35-1 લાખનો દંડ કર્યો. એને ખાલી ઓપોઝ કર્યો કે ના 5G નથી કરવું, એનાથી વધારે નુકસાન થાય આવું કીધું ત્યાં. અને આ બધી મોટી મોટી કંપનીના સીઈઓ અને ઓનર્સ છે કે જેણે વર્ષોથી આ કંપની જે છે એના રેડિયેશન સોલ્યુશન્સ લઈ રહી છે. આ મુકેશ અંબાણીના વેવાય પિરામલ ગ્રુપના પૂર્વી પિરામલ કરીને છે. એ ટૂંકમાં 8 વર્ષથી આ ઓર્ગેનાઇઝેશન છે એની સર્વિસ લઈને 8 વર્ષ પહેલાં એને આખી ઓર્ગેનાઇઝેશનને રેડિયેશન સેફ કર્યું છે. ઇવન લલિત ગ્રુપ, આઈટીસી ગ્રુપ, અને તમે બોમ્બે ટર્મિનલ ઉપર જાઓ તો ટર્મિનલ T2 જે છે ને, જે ઇન્ટરનેશનલ એરપોર્ટ, ત્યાં પણ રેડિયેશન ફ્રેન્ડલી છે. એણે 40 લાખ રૂપિયા એ કંપનીને આપીને સેફ કરેલા છે. એરપોર્ટ ઓથોરિટીએ તમે ત્યાં જાઓ એટલે લખેલું છે રેડિયેશન સોલ્યુશન્સ કર્યું. બરાબર, તો આખું પ્રૂવન છે. હવે સિમ્પલું તમને કહો, આપણે ફોન લઈએ 5000 થી લઈએ લગભગ 1 લાખ રૂપિયાનો લઈએ, પછી જેટલી કેપેસિટી અથવા તો કેવા ફીચર્સ યુઝ કરવા જઈએ. હવે એ ફોનની સેફટી માટે આપણે શું કરીએ, ફોન કવર, ટપન ગ્લાસ, બરાબર આવું કંઈક લગાવીએ ને, કવર, ઘણું બધું આપણે એવું બધું કરશું, સ્ક્રીન ગાર્ડ, એ શું કરવા કરીએ, ડિસ્પ્લે ફોન તૂટી જાય અથવા તો પડી જાય તો કાંઈ એને નુકસાન ન થાય એના માટે, તૂટે નહીં એના માટે. બરાબર ને, તો એ ફોનની સેફટી માટે તો કરી દીધું, પણ એ ફોનથી આપણી સેફટી માટે આપણે શું કરીએ, શું કરવા, કારણ કે આપણને ખબર નહોતી પણ હવે આપણને ખબર પડી ગઈ છે. હવે આપણે શું કરવાનું છે, આપણા જેટલા મોબાઈલ છે આપણા ઘરમાં દરેકે દરેક મોબાઈલમાં આ નાનકડું ડિવાઇસ લગાવવાનું છે. હવે આ ડિવાઇસની હું તમને પ્રાઇસની વાત કરીશ. જો પહેલી વસ્તુ, હું કોઈ વસ્તુ વેચવા માટે કે ટૂંકમાં એના માટે સ્પેસિફિક આ કામ નથી કરતો. અત્યાર સુધીમાં રાજકોટમાં તમે 4,500 લોકોને રેડિયેશનથી બચાવ્યું. આ ડિવાઇસથી લાઈફ ટાઈમ તમને હાર્ટ એટેક, બ્રેન એટેક કે કેન્સર રેડિયેશનથી નહીં કરો, આ પ્રૂવન છે. એટલા માટે આ કરું છું. અને આ ડિવાઇસ આપીને અમારો એમ તમારું ફ્યુચર સિક્યોર કરવાનો છે, આપણું ને આપણા ફેમિલી મેમ્બરનું. હવે આની MRP 800 રૂપિયા છે. બરાબર, એક ડિવાઇસમાં હોલસેલ ભાવ કંપની 665 આપે છે, પણ અમે લોકોએ પહેલાં થોડાક લીધેલા હતા તો અમને 600 રૂપિયામાં મળ્યા છે. બરાબર, 600 રૂપિયામાં હોલસેલ ભાવ એકની, અને 5 તમે લેશો તો અમે એક ફ્રીમાં આપશું જે અમને મળે છે અને અમે લોકોને આપીએ છીએ. એટલે અમારો એમ અર્નિંગ કેવો નથી, અમને જે મળે છે એ જ પ્રાઇસમાં તમને આપશે. એટલે 600માં એક મળશે અને 5ના મલ્ટીપલમાં લેશો તો એક ફ્રી જાય, એટલે 500 રૂપિયા પર ડિવાઇસ તમને પડશે. તો 500 રૂપિયામાં આપણે અને આપણા બધા ફેમિલી મેમ્બર લાઈફ ટાઈમ સેવ થઈ જશે. બરાબર, અને જો ટોટલ 20+ થશે તો બીજી 2 મારા તરફથી ફ્રીમાં. બરાબર, આ એક્સ્ટ્રા, કારણ કે અમે લોકો એક ફાઉન્ડેશનથી ચલાવીએ છીએ, હજી રજીસ્ટર નથી કર્યું પણ ફાઉન્ડેશન ચલાવીએ છીએ. એમાં અમારું જે અર્નિંગ હોય ને એના અમુક પર્સન્ટ અમે રાખીએ છીએ, અને પછી વર્ષમાં 4 એક્ટિવિટી કરીએ છીએ, જે વૃદ્ધાશ્રમ, ગૌશાળા, નેડી પીપલ, અનાથાશ્રમ જેવું છે ને, એમાં અમે ઉપાય ફંડનો યુઝ કરીએ. એવા 10-12 લોકો અમે છીએ અત્યારે કે જે આવું પણ કામ કરીએ છીએ. એટલે તમે બંને રીતે થશો. બરાબર, એક રેડિયેશનના આ ડિવાઇસ લઈને તમે સેફ હોય થશો, અને એમાંથી અમુક પાર્ટ જે છે એ આ ફાઉન્ડેશન થ્રુ એક સારી એક્ટિવિટીમાં બી ઇન્વોલ્વ થશે. એટલે બંને રીતે આપણને પોઝિટિવ ખુલ્લું પડશે. બરાબર, તો આ છે. એટલે આ મેં વાત કરી મોબાઈલ માટેની. હવે બીજું, મોબાઈલ સિવાય આપણા ઘરમાં બીજા ઘણા બધા ડિવાઇસ છે. બરાબર, મોબાઈલના ટાવરના સિગ્નલ આવશે, એનું આવશે, તો એના માટે આવું એક ગ્લોબ આવે છે. બરાબર, આ સિમ્પલી તમે તમારા ઘરમાં પ્લેસ કરી દો. માની લો કે સેન્ટરમાં રાખો તો બધી બાજુ 10-10 ફૂટનો એરિયા છે, એ એરિયા આખો રેડિયેશનથી સેફ થઈ જશે. એટલે મોબાઈલના ટાવરના રેડિયેશનથી, આજુબાજુ વાળાનું વાઈફાઈ હોય તો એ વાઈફાઈથી, અને તમારા ઘરમાં બીજા જેટલા બધા ડિવાઇસ છે બધા ત્યાં સેફ. એટલે જે એરિયામાં આપણે અને આપણા ફેમિલી મેમ્બર વધારે સમય રહેતા હોય ત્યાં આ એક રાખવાનું, અને રાત્રે આપણા બેડરૂમ ચાલુ કરવાનું. બરાબર, આ બીજા બધા ડિવાઇસ મોબાઈલ સિવાયના ડિવાઇસથી તમને સેફ રાખશે. આ નેચરલ મટીરિયલથી બનાવેલો છે, નેચરલ ઇનર્ટ મટીરિયલથી,
અને નેચરલ ચાર્જિંગ મેથડ છે. આની વેલિડિટી લાઈફ ટાઈમ છે. દર અઠવાડિયે એક વાર સૂર્યના તડકામાં 15 મિનિટ આને મૂકી દેવા, એટલે 1 વીક ચાર્જ થઈ જશે, બરાબર. અને પછી પાછું ટૂંકમાં, એટલે અમે લોકો એવું કરીએ છીએ, દર રવિવારે સવારે 9 વાગે તડકા મૂકી દેવા. અને માની લો કે તડકો નથી તો આર્ટિફિશિયલ લાઇટ હોય એના 1 ફીટના ડિસ્ટન્સે રાખીને તમારે 15 મિનિટ ચાર્જ કરી શકો, એટલે પાછું ચાર્જ થશે. તો આવો એક ગ્લો, બરાબર, આ પણ ગ્લો રાખવો જોઈએ આપણા ઘરમાં. કારણ કે અને આની પ્રાઇસ થોડીક વધારે છે, કદાચ દરેક લોકોને ન પણ પરવડે, પણ જે લોકોને પરવડે છે એને ખાસ લેવાનો, આની પણ લાઇફ મેકર લેવાની છે તમારે. આની MRP 5000 રૂપિયા છે. અમને હોલસેલ ભાવ 4162માં પડે છે. અને આની સાથે એક ઓલું મોબાઈલનું પ્યોરિફાયર આ મહિને ફ્રીમાં છે. હજી 3 દિવસ છે આપણી પાસે, આ મહિને અમને ફ્રીમાં મળે છે, તો અમે પણ એ રીતે આપીએ છીએ. ઓકે, એટલે અમે લોકોએ આની ટૂંકમાં એક ફ્રેન્ચાઇઝી લઈ લીધી કે પાછળ